નમસ્કાર દોસ્તો, આજે આપણે સાંભળવા જઈ રહ્યા છીએ જેફ કેલરની બુક એટીટ્યુડ ઇઝ એવરીથિંગનો ભાગ નંબર 11. પણ એ પહેલાં જો તમે આ બુકનો આગળનો ભાગ ન સાંભળ્યો હોય તો પહેલાં એ ભાગ સાંભળો, પછી આ ભાગ પર આવો અને અમને કમેન્ટમાં જણાવો કે આ ભાગમાંથી કઈ વાત તમને સૌથી વધુ પસંદ પડી. સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી આવી અનેક ઓડિયો બુક્સ અમને તમારી સામે લાવવાની પ્રેરણા મળતી રહે. તો શરૂ કરીએ એટીટ્યુડ ઇઝ એવરીથિંગનો ભાગ નંબર 11. નિષ્ફળતાથી ડરો નહીં. હેનરી ફોર્ડ, કે જેઓ પ્રેરણાદાયી સૂત્રના રચયિતા અને મોટરકારના સંશોધક ફોર્ડ મોટર્સના સ્થાપક છે, તેઓ કહે છે કે નિષ્ફળતા ફક્ત વધારે બુદ્ધિપૂર્વક નિષ્ફળતા કરવા માટેની એક તક માત્ર છે. 26 વર્ષ સુધી તે એના ક્રેડિટ કાર્ડના બિલો ન ભરી શકી. 25 વખત એણે કામની શોધમાં પોતાના ઘર બદલ્યા. 18 વખત તેને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી. તેનો પગાર વર્ષે $22,000 થયો તે પહેલાં તેણે 26 વર્ષ સુધી કામ કર્યું હતું. ક્યારેક ક્યારેક તેને પોતાની કારમાં સૂવું પડતું અને સરકારી મદદ પર જીવવું પડતું. તમે વિચારતા હશો કે આ પુસ્તક જો સફળતા વિશેનું હોય તો જે સ્ત્રીએ વારંવાર નિષ્ફળતા મેળવી છે તેની વાત અહીં શા માટે? તમને એનું કારણ આપું. ઉપર મેં જેની વાત તમને કરી તે સ્ત્રી એક નિષ્ફળ સ્ત્રી, પ્રખ્યાત ટીવી શોની એન્કર સેલી જેસી રાફેલ છે. તમે જોયું ને કે આટલી બધી નિષ્ફળતાઓ પછી પણ તેણે તેના બાળપણનું સ્વપ્ન બ્રોડકાસ્ટિંગના ક્ષેત્રમાં કરિયર બનાવવાનું છોડ્યું નહોતું. ફરી ફરીને નિષ્ફળ જવાય તૈયાર હતી. જ્યાં સુધી સફળતા મળે નહીં ત્યાં સુધી. સેલી હવે $00,00,000 કમાઈ ચૂકી છે અને ટીવી પર લાંબી અને સફળ કરિયર બનાવી ચૂકી છે. આ બધું ફક્ત એટલા માટે શક્ય બન્યું કે વર્ષો સુધી નિષ્ફળ જવા છતાં તેણે તેનો એટીટ્યૂડ હંમેશા પોઝિટિવ રાખ્યો. શરૂઆતમાં 26 વર્ષ સુધી નિષ્ફળતા મળવા છતાં સેલી કઈ રીતે આગળ વધવાની અને પ્રયત્નો ચાલુ રાખવાની હિંમત ટકાવી શકી? જો તમે તમારા બાળપણ પર નજર કરશો તો મને લાગે છે કે તમે પણ વારંવારની નિષ્ફળતા છતાં પ્રયત્નો કરવાની હિંમત ટકાવી રાખી હતી એ તમને જોવા મળશે. તમે સાયકલ શીખ્યા એ તમને યાદ છે. શરૂઆતમાં વધારાના વ્હીલ સાથેની સાયકલ પર તમે શીખ્યા હશો. તે પછી તમે જ્યારે ખરેખરી સાયકલ ચલાવવાનો પ્રયત્ન કર્યો ત્યારે તમને એ બહુ અઘરું લાગ્યું હશે. તમે સાયકલ પર સમતોલન જાળવવા માટે પણ ખૂબ મથ્યા હશો. અમુક વખત પડી પણ ગયા હશો અને તમારા હાથ પગ છોલાયા પણ હશે. નિષ્ફળતા વિશેના એક અગત્યનો લેસન તમે ત્યારે શીખ્યા. તમે પ્રેક્ટિસ ચાલુ રાખી ત્યારે તમારા પપ્પા કદાચ મોટેથી સૂચના આપતા આપતા તમારી સાયકલની સાથે દોડતા હશે, તમને પ્રોત્સાહન આપતા હશે અને તમે પડવા જેવા થાઓ ત્યારે તમને પકડી લેતા હશે. તમે ડરતા હતા પણ એક્સાઇટેડ હતા. તમે એ સમયની રાહ જોતા હતા જ્યારે તમે સરસ રીતે સાયકલ ચલાવી શકો, એટલે તમે દરરોજ એના માટે પ્રયત્નો ચાલુ રાખ્યા અને અંતે સાયકલ ચલાવવામાં માસ્ટર બની ગયા. સાયકલ ચલાવવામાં તમને મળેલી સફળતામાં જેનો ફાળો મહત્ત્વનો હતો એ છે સતત પ્રયાસો અને રિપીટેશન. ગમે તેટલો સમય લાગે તો પણ તમે સાયકલ ચલાવતા શીખવાના જ હતા કે નહીં? તમે એ માટે ઉત્સાહી હતા એટલા માટે તમારું કામ સરળ બન્યું એની ના નથી. તમે તમારો ગોલ સિદ્ધ કરવા ખૂબ ઉતાવળા હતા એ પણ ખરું. વધુમાં તમારા મમ્મી કે પપ્પાનું એન્કરેજમેન્ટ હતું. તેઓ હંમેશા તમને ટેકો આપવા માટે, તમારી હિંમત વધારવા માટે તમારી સાથે જ હતા. 6 વર્ષની નાની વયે સાયકલ શીખતી વખતે તમે ખૂબ પોઝિટિવ હતા, થ્રિલથી ભરપૂર હતા, ચેલેન્જ માટે આતુર હતા. તમે ફરી પ્રયત્ન કરવા માટે અધીરા હતા. તમને ખબર જ હતી કે તમે એક દિવસ એ કરીને રહેશો, પણ એનો તો ઘણો સમય થઈ ગયો નહીં. ગઈકાલે અને આજ મોટાભાગના પુખ્ત વયના લોકો નવી સ્કિલ્સના ડેવલપમેન્ટને કઈ રીતે જુએ છે તે જોઈએ. તમે એમ કહેશો કે તેઓ પોઝિટિવ, થ્રિલથી ભર્યા ભર્યા અને ચેલેન્જ ઉપાડવા માટે આતુર હોય છે. આપણે બંને જાણીએ છીએ કે આ પ્રશ્નનો ઉત્તર છે ના. ચાલો આપણે ધારી લઈએ કે આપણે પુખ્ત વયના લોકોના એક ગ્રુપને એક નવો સોફ્ટવેર પ્રોગ્રામ શીખવાનું કહ્યું, કે પછી તેમની કંપનીમાં જ અન્ય હોદ્દા પર જવાનું કહ્યું. મોટાભાગના લોકોનો રિસ્પોન્સ શું હશે? તેઓ આમ કરવાનું ટાળશે, તેઓ ફરિયાદ કરશે, તેઓ એમ શા માટે ન કરવું જોઈએ તેના બહાના બતાવશે, તેઓ પોતાની એમ કરવાની શક્તિ વિશે શંકા કરશે, તેઓ ડર અનુભવશે. પહેલાં 6 વર્ષના એડવેન્ચરની ભાવનાથી ભરેલા છોકરાનું શું થયું? એ છોકરો એવી પુખ્ત વયની ઉદાસીમાં કઈ રીતે આવી ગયો કે જે કંઈક નવું શીખવાની વાત આવતા જ ફરિયાદ કરવા લાગે છે કે બહાના બનાવવા લાગે છે? આપણે પુખ્ત વયના થઈએ છીએ પછી બીજાના ઓપિનિયન વિશે વધુ પડતો વિચાર કરવા લાગીએ છીએ. લોકો આપણી ટીકા કરશે કે મશ્કરી કરશે એવા ભયથી
કશું પણ નવું કરતા આપણે અચકાઈએ છીએ. 6 વર્ષની ઉંમરે આપણને ખબર હતી કે સાયકલ શીખવામાં પડવાનું અને ફરીને સીટ પર બેસીને પ્રયત્ન કરવાનું આવશે. સાયકલ પરથી પડી જવામાં કશું ખરાબ છે એમ નહોતું લાગતું. આપણો ગોલ સિદ્ધ કરવાનો એ પણ એક ભાગ જ છે એમ માનવાને બદલે આપણે મોટા થતા ગયા તેમ તેમ પડી જવામાં કશું ખોટું છે, ખરાબ છે તેમ માનતા થઈ ગયા. વિન્સ્ટન ચર્ચિલ, કે જો ભૂતપૂર્વ બ્રિટિશ વડાપ્રધાન અને ઇંગ્લેન્ડના ઇતિહાસના લેખક અને જેનો બીજા વિશ્વયુદ્ધમાં હિટલરને હરાવવામાં સિંહ ફાળો હતો, તેઓ કહે છે, એક નિષ્ફળતાથી બીજી નિષ્ફળતા તરફ ઉત્સાહ ગુમાવ્યા વિના જવું એટલે સફળતા. પ્રકરણ 10માં મેં કહ્યું હતું તેમ કશુંક નવું શીખવામાં તકલીફ તો પડે જ છે, એ અનકમ્ફર્ટેબલ તો છે જ, કદાચ ભય પમાડે એવું પણ છે. પરંતુ તમે તમારા ગોલ પરથી તમારી દ્રષ્ટિ ખસેડીને લોકો તમારા તરફ કઈ રીતે જોતા હશે એ જ ધ્યાનમાં રાખો તો તમે તમારી જાતને એક જબરદસ્ત અન્યાય કરી રહ્યા છો એ યાદ રાખજો. એક નવી સ્કિલ શીખવા માટે કે એક ચોક્કસ ટાર્ગેટ સુધી પહોંચવા માટે જે કંઈ કરવું પડે તે કરવા માટે તમે કમિટેડ હોવા જોઈએ. એના માટે લોકોની ટીકા સહન કરવી પડે કે ઊંધામાંથી પડવું પડે તો પણ માનસિક રીતે તૈયારી રાખવી પડે. સફળ લોકો સફળતાના માર્ગે જતા જતા નિષ્ફળ બનવાનું શીખી લે છે. એમની નિષ્ફળતા તેમને આનંદ આપે છે એમ તો ન જ કહી શકાય, પરંતુ તેઓ એમને પોતાના વિજય તરફના માર્ગની જરૂરિયાત સમજે છે. અંતે તો કોઈ પણ સ્કિલમાં માસ્ટર થવા માટે સમય, શિસ્ત અને પ્રયત્નો ઉપરાંત ગમે તેટલી મુશ્કેલીઓ આવે તો પણ ટકી રહેવાનો મજબૂત નિર્ણય પણ જરૂરી છે. આ નિષ્ફળ લોકો લાખો ડોલર કમાય છે. બેઝબોલના કોઈ પ્રોફેશનલ ખેલાડીનો દાખલો લો. તમે નહીં માનો પરંતુ 10માંથી ફક્ત 3 વખત એ બોલને હિટ કરી શકે તો એ એના વ્યવસાયમાં ટોચના ખેલાડીઓમાં ગણાય છે. વર્ષે દહાડે એ લાખો ડોલર કમાય છે. વિચાર કરો કે 70% નિષ્ફળતા મળવા છતાં આમ બને છે. બેઝબોલની જ વાત કરીએ તો કોઈ એક ખેલાડી હોમરન હિટ કરે તેનાથી વધુ કોઈ એક્સાઇટિંગ દ્રશ્ય આ રમતમાં હોતું નથી. એન કેરન નામના પ્રખ્યાત ખેલાડીએ એની આખી કરિયરમાં 755 હોમરન કરેલા. એનાથી ડબલ વખત તો 1383 વખત એ નિષ્ફળ ગયેલો, જેને આ રમતમાં સ્ટ્રાઇક આઉટ કહે છે. આમ છતાં લોકો એને દિવાલ પરથી કૂદાવેલા એના શોટ્સ હોમરન માટે યાદ કરે છે, નહીં કે જે બોલ રમતા એ ચૂકી ગયો હતો એને. એલ્બર્ટ હબાર્ડ, કે જેઓ અમેરિકન લેખક, પ્રકાશક, કલાકાર અને ફિલસૂફ હતા, તેઓ કહેતા કે ભૂલ કરતાં ડરવું એ સૌથી મોટી ભૂલ છે. તમને હું આજ સુધીનો શ્રેષ્ઠ બેઝબોલ ખેલાડીનું નામ પૂછું તો તમે ચોક્કસ માઇકલ જોર્ડનનું નામ આપશો. એની કરિયરના આંકડા જોવા છે? એના શૂટિંગ બાસ્કેટબોલમાં બોલ નાખવાની ટકાવારી 50 હતી, એટલે કે અડધો વખત એ બાસ્કેટબોલની નજીક પહોંચ્યા પછી પણ બોલને અંદર નાખી નહોતો શકતો. આ સિદ્ધાંત રમતગમતને જ લાગુ પડે છે એવું નથી. જેરી સેઇનફેલ્ડે ન્યુયોર્કની એક કોમેડી ક્લબમાં એનો સૌથી પહેલો પ્રોગ્રામ કરેલો. એ સાંજનું વર્ણન કરતાં એ કહે છે, એ ભયાનક હતું. મને થતું હતું કે ધરતી માર્ગ આપે તો હું સમાઈ જાઉં. પરંતુ એણે કોમેડી કરવાનું છોડ્યું નહીં. એણે રોજ રાતે એની સ્ટેન્ડઅપ કોમેડીના શો ચાલુ રાખ્યા. 5 વર્ષ ખાસી મુશ્કેલીને ગયા તે પછી 1981માં એને જોની કાર્સર સાથે ધ ટુનાઇટ શોમાં આમંત્રણ આપવામાં આવ્યું. એ જબરદસ્ત હિટ પુરવાર થયો. એ પછી એક અસાધારણ રીતે સફળ એવી કરિયર એ બનાવી શક્યો. ટૂંકમાં આ બધા લોકો જાણતા હોય છે કે સફળતા અંતે તો ટકી રહેવા અને મંડિયા રહેવા પર આધારિત હોય છે. એટલે કે તમે પ્રયત્નો ચાલુ રાખો, તમારી જાતનો વિકાસ કર્યા કરો, નાના મોટા જરૂરી ફેરફાર કર્યા કરો, તો તમે એક દિવસ સફળ થવાના જ. તમને અમુક સમય ગ્રાઉન્ડ ઉપર પ્રેક્ટિસ કરવી પડે, ઓડિશન્સ આપવા પડે, અમુક સંખ્યામાં તમારા સંભવિત ક્લાયન્ટ્સને મળવું પડે, આમાંથી કંઈ ને કંઈ કરવું પડે, પરંતુ અંતે તો જીત તમારી જ છે. નિષ્ફળતાથી હારશો નહીં. હું હવે તમને એવી બે વ્યક્તિઓની વાત કરવા માંગુ છું કે જેમણે પ્રેરણાદાયી સૂત્રો ધરાવતું એક પુસ્તક લખ્યું હતું. એમને એમ હતું કે કોઈ પ્રકાશક સાથે આ પુસ્તકના પ્રકાશનનો સોદો પાર પડતા એમને 3-1 મહિના થશે. સૌથી પહેલાં જે પ્રકાશકને એ મળ્યા એણે ના પાડી. બીજા પ્રકાશકે પણ એ જ કહ્યું, ના. ત્રીજા પ્રકાશકનો ઉત્તર પણ હતો, ના. એ પછી 30 પ્રકાશકોનો પ્રતિભાવ ના હતો. 3 વર્ષના સમયગાળામાં એમણે 33 વખત ઇનકારનો સામનો કરવો પડ્યો. એમણે શું કર્યું હશે? એમણે એમનું પુસ્તક 34મા પ્રકાશકને સોંપ્યું. એણે કહ્યું, હા. 33 ના પછીની એ હાએ
ચિકન સૂપ ફોર ધ સોલની અદ્ભુત સફળતાનો રસ્તો કંડારી આપ્યો. જેક કેનફિલ્ડ અને માર્ક વિક્ટર હાન્સેનના આ પુસ્તકની અત્યાર સુધીમાં 10 કરોડ નકલો વેચાઈ છે. છેલ્લા 15-1 વર્ષમાં તમે કોઈ બુક સ્ટોલની મુલાકાત લીધી હશે તો આ પુસ્તક તમે જોયું જ હશે. શક્ય છે કે ચિકન સૂપ સિરીઝનું કોઈ પુસ્તક તમે વાંચ્યું પણ હોય. જેક અને માર્કમાં શી વિશેષતા હતી? એ જ કે ગમે તેટલી વખત નિષ્ફળતા મળે વધુ એક પ્રયત્ન કરો. 33 વખત નિષ્ફળતાઓ પછી એમને ટકાવી રાખનારું પરિબળ કયું હતું? તેમનો એટીટ્યૂડ. જો તેમનો એટીટ્યૂડ નેગેટિવ હોત તો 2-3 નિષ્ફળતા મળ્યા પછી તેમણે પ્રયાસ છોડી દીધો હોત. આમ કરીને ઘણી પ્રતિષ્ઠા અને ઘણું ધન પણ ગુમાવી દીધા હોત. પરંતુ તેમનો એટીટ્યૂડ હંમેશા પોઝિટિવ રહ્યો. તેમનો આત્મવિશ્વાસ હંમેશા ટકી રહ્યો ગમે તેટલી નિષ્ફળતાઓ પછી પણ. એમના આ એટીટ્યૂડની કિંમત કેટલી ગણાય? એમના કિસ્સામાં અમુક કરોડ ડોલર, જે હજુ વધતા જ જાય છે. રાતોરાત સફળતા મળતી નથી, વર્ષો સુધી નિષ્ફળતાઓ જ મળ્યા કરી હોય એવો બીજો દાખલો હેરિસન ફોર્ડનો છે. 1960ના દાયકાની મધ્યમાં એ અભિનયના કામની શોધમાં હતો. શરૂમાં એને ખાસ સફળતા ન મળી અને ફિલ્મ એક્ઝિક્યુટિવ એને કહેતા કે તમારામાં સ્ટાર ક્વોલિટી નથી. એક સમય એવો આવ્યો કે એના કુટુંબનો ખર્ચ ઉપાડવો પણ એને અઘરો પડવા લાગ્યો, એટલે એણે અભિનય છોડીને સુથારી કામ કરવું પડ્યું. 1973ની ફિલ્મ અમેરિકન ગ્રાફિટીમાં જ્યોર્જ લુકાસે એને એક રોલ આપ્યો. થોડા વર્ષો પછી જ્યોર્જ લુકાસે જ એને સ્ટાર વોર્સમાં હાન સોલો તરીકે રજૂ કર્યો. એ સાથે હેરિસન ફોર્ડની સુપરસ્ટાર બનવાની સફર શરૂ થઈ ગઈ. એટલે આમ જુઓ તો નિષ્ફળતા જેવું કશું હોતું નથી, ફક્ત પરિણામો હોય છે, કેટલાક વધુ સફળ તો કેટલાક ઓછા સફળ. નિષ્ફળતાનો અર્થ કદી એવો થતો નથી કે હવે ભવિષ્યમાં જ્યારે તમે સફળતા ન મેળવી શકો ત્યારે પ્રયત્ન છોડી દો. કદી હાર ન માનો. 1990ના દાયકાની શરૂઆતમાં એક કંપનીના માલિકે મારા સ્પીચના કાર્યક્રમો વિશે જાણકારી મેળવવા માટે મને ફોન કર્યો. તે અમારી પ્રોડક્ટ્સ અને પુસ્તકો વિશે પણ જાણવા ઈચ્છતા હતા. મેં એમની સાથે ફોન પર વાત કરી અને થોડી માહિતી પણ મોકલી આપી. જ્યારે એમનો ઉત્તર જાણવા માટે મેં ફોન કર્યો તો તેમણે કહ્યું કે એ વિચારી રહ્યા હતા કે હજુ કોઈ નિર્ણય એમણે લીધો નથી. જ્યારે એમનો ઉત્તર જાણવા માટે મેં ફોન કર્યો તો તેમણે કહ્યું કે એ વિચારી રહ્યા હતા અને હજુ કોઈ નિર્ણય એમણે લીધો નહોતો. વિલિયમ ફિધર, કે જેઓ અમેરિકન પ્રકાશક લેખક છે, એમનું બિઝનેસ ઓફ લાઈફ નામનું જાણીતું પુસ્તક છે, તેઓ કહે છે, બીજા લોકો પ્રયત્નો છોડી દે તે પછી પણ પ્રયત્નોને ચાલુ રાખવાથી જ સફળતા મળતી હોય છે. શરૂઆતમાં અમે દર અઠવાડિયે ફોન કરતા, કશું વળ્યું નહીં. તે પછી અમે દર મહિને ફોન કરવા લાગ્યા, કશું પરિણામ નહીં. અમુક વર્ષો સુધી અમે એમને ફોન કરતા રહ્યા. અમે એમને અમારા ત્રિમાસિક ન્યૂઝલેટરો અને બ્રોશરો મોકલ્યા કરતા, પરંતુ દરેક વખતે નિષ્ફળતા જ મળતી. પરંતુ 1998ની વર્ષા ઋતુમાં એમની કંપનીમાં એક પ્રતિનિધિએ અમારી મુલાકાત લીધી. એમની એક સેલ્સ મીટિંગમાં મોટિવેશનલ સ્પીચ આપવા માટે એમણે મને કરારબદ્ધ કર્યો. હું જ્યારે એમને મળ્યો ત્યારે એમણે મને કહ્યું, તમારા સતત પ્રયાસોથી હું ઇમ્પ્રેસ થયો છું. તમારી ઓફિસમાંથી કોઈનો ફોન મને સતત આવ્યા કરતો. તમે પ્રયાસો છોડ્યા જ નહીં. હા, વર્ષો સુધી અમને નિષ્ફળતા મળી હતી એ વાત ખરી, પરંતુ એ બધાનું અમને એક જ કોન્ટ્રાક્ટમાં વળતર મળી ગયું. ચાવીરૂપ પ્રશ્નો. જો તમે ધાર્યા પરિણામો ન મેળવી શકતા હો કે પછી નિષ્ફળતાઓથી નિરાશ થઈ ગયા હો તો તમારી જાતને નીચેના પ્રશ્નો પૂછો. શું મારું સમયપત્રક અવાસ્તવિક છે? શક્ય છે કે તમે સફળતા પર અનુમાન કૂદકો મારવા ઈચ્છતા હો. અમુક પગલાં કે પગથિયાને નજરઅંદાજ કરીને સફળતા સામાન્ય રીતે એક પછી એક પગલું લેવાથી આવતી હોય છે. હવે પછીના લેવલે જતાં કેટલો સમય લાગશે એ કહી શકાતું હોતું નથી. બીજાઓ સાથે તમારી પ્રગતિને સરખાવવાનો પ્રયત્ન ન કરો. કેટલાક કરતાં તમે ઝડપી છો તો કેટલાક કરતાં ધીમા. એક જબરદસ્ત એટીટ્યૂડ જાળવી રાખો. એ માટેના સ્ટેપ લો, એડજસ્ટમેન્ટ કરો, પરિણામો જરૂર આવશે. બીજો પ્રશ્ન, શું હું ખરેખર મારા ધ્યેયને વરેલો છું? કમિટેડ છું? તમારો ગોલ સિદ્ધ કરવા માટે શું તમને તીવ્ર ઈચ્છા છે? એ જરૂરી છે કે તમારા ગોલ સુધી પહોંચવા માટે જે કંઈ જરૂરી હોય તે બધું તમારે કરવું જોઈએ. એમ કર્યા પહેલાં હાર માની લેવાનો વિચાર સુદ્ધા ન કરવો જોઈએ. અલબત્ત તમે જે કરતા હો તે કરવાનું તમને ખૂબ ગમતું હોય તો કમિટેડ રહેવું સહેલું છે. એટલે તમે જેના વિશે પેશન ધરાવતા હો એવા ગોલ સિદ્ધ કરવા પ્રયત્ન કરો.
અને અધવચ્ચેથી પ્રયત્નો છોડી દેવાનો વિચાર સુદ્ધા ન કરો। પ્રશ્ન 3, શું મને સાવ નિરાશ કરી નાખે એવી કોઈ અસરો મારા પર છે? નિષ્ફળ પરિણામો આપણને હતાશા આપી શકે છે, એટલે જ આપણે આપણી આસપાસ એવા લોકો રાખવા જોઈએ કે જે આપણને ટેકો આપે અને આપણે સફળ થઈશું એમ માનતા હોય। જે લોકો બીજાઓની ટીકા જ કરવામાં માસ્ટર હોય તેવા નેગેટિવ લોકોથી તમે વિટળાયેલા હશો, કે જે લોકો પોતાના જીવનમાં ભાગ્યે જ કશું કરતા હોય તો તમારી શક્તિ અને ઉત્સાહ હણાઈ જશે, એટલે તમને સફળતા માટે પ્રોત્સાહન અને માર્ગદર્શન આપે એવા લોકોનું એક નેટવર્ક તમારી આસપાસ બનાવો। શું હું સફળતા માટે જરૂરી તૈયારી કરી રહ્યો છું? કોઈ પણ પ્રયાસમાં સફળતા તૈયારી માંગી લે છે। તમારો ગોલ સિદ્ધ કરવા માટે જે કંઈ શીખવું પડે તે શીખવા માટેના સ્ટેપ્સ તમે લઈ રહ્યા છો। પુસ્તક વાંચવા, કોઈ કોર્સ જોઈન કરવો, અત્યંત સફળ લોકો સાથે હળવું મળવું વગેરે આમાં આવી જાય છે। કોઈ કોચ કે મેન્ટર તમને સલાહ, માર્ગદર્શન કે મદદ આપે એવું પણ હોઈ શકે। સફળ લોકો હંમેશા તેમની આવડત કે હોશિયારીની ધાર સતેજ કર્યા કરતા હોય છે। જે લોકોને ખરાબ પરિણામો મળે છે તેઓ એડજસ્ટમેન્ટની જરૂર હોય ત્યાં પણ એમ કર્યા વિના એકની એક જૂની પુરાણી રીતે કામ કર્યા કરતા હોય છે, એટલે હંમેશા શીખતા રહો। એ હકીકત સ્વીકારી લો કે તમે બધું જાણતા નથી, એવા રિસોર્સિસ શોધી કાઢો જ્યાંથી તમને જે જરૂરી છે તે શીખવા મળે। 5મો પ્રશ્ન, શું હું ખરેખર નિષ્ફળ જવા માટે તૈયાર છું? એક વાત સ્વીકારી લો કે નિષ્ફળતા અનિવાર્ય છે। સફળતા મળતા પહેલાં તમને નિષ્ફળતાનો સ્વાદ ચાખવાનો થશે જ। ઊંડે ઊંડે આપણે જાણતા હોઈએ છીએ કે આપણને સૌથી કિંમતી લેસન આપણી નિષ્ફળતામાંથી શીખવા મળે છે। આપણા વિકાસ માટે નિષ્ફળતા જરૂરી જ છે। નિષ્ફળતાનો સામી સાથે સામનો કરો અને તેને સફળતાની પ્રોસેસનો એક હિસ્સો માનો। એમ કરશો એટલે નિષ્ફળતા તમારા પરનો તેનો કાબુ ગુમાવી બેસશે। હકીકત તો એ છે કે તમે જ્યારે નિષ્ફળ જતા ગભરાતા નથી ત્યારે તમે સફળતાના રસ્તે જવા લાગો છો। તમારા ગોલ સુધી પહોંચવા માટે નિષ્ફળતાને એક અનિવાર્ય જરૂરી શરત સમજો। થોમસ જે વોટસન, કે જેઓ અમેરિકન બિઝનેસમેન અને ICM જાણીતી કમ્પ્યુટર બનાવનારી કંપનીના ચેરમેન, અને DFV જેમણે 1914થી 1956 સુધીમાં કંપનીનો ખૂબ વિકાસ કર્યો, તેઓ કહે છે કે તમે ઈચ્છો છો કે હું તમને સફળતાની ફોર્મ્યુલા આપું? એ સાવ સરળ છે, તમારે નિષ્ફળ જવાની સ્પીડને બદલો, નિષ્ફળતાને સફળતામાં પલટાવવી। તમારી નિષ્ફળતાઓ એ શીખવા માટેના એવા અનુભવો છે કે જે તમારે કરવા જોઈએ એડજસ્ટમેન્ટ તરફ તમને આંગળી ચીંધે છે। નિષ્ફળતાથી ભાગો નહીં, ભાગી જવાથી એ સાબિત થાય છે કે તમે કદી જરૂરી જોખમ નહીં લો અને એટલે જ બહુ ઓછું પ્રયત્ન કરી શકશો। બેવરલી સિલ્સે એકવાર કહેલું, જો નિષ્ફળતા મળશે તો તમે નિરાશ થશો, પરંતુ તમે પ્રયત્ન જ નહીં કરો તો સમજી લેજો કે તમે હંમેશ માટે કમનસીબીને નોતરો છો। હા, એ સાચું છે કે તમે દરેક વખતે દરેક પ્રયત્નમાં સફળ નહીં થાઓ, દરેક ઇન્વેસ્ટમેન્ટમાં તમે પૈસા નહીં કમાવો, દરેક કસ્ટમરને તમે તમારી પ્રોડક્ટ વેચી નહીં શકો। જીવન તો જીત અને હારની સિરીઝ છે, સૌથી સફળ માણસો માટે પણ એ જ સાચું છે। વિજેતાઓ પણ જાણે છે કે ચાલતા પહેલાં તમારે ભાખોડિયા ભરવા પડે છે અને દોડતા પહેલાં ચાલવું પડે છે, વળી દરેક નવા ગોલ સાથે નવી નિષ્ફળતાઓનો સેટ આવે છે। નક્કી તમારે કરવાનું છે કે આવી નિષ્ફળતાઓને તમે ટેમ્પરરી અસફળતા ગણો છો કે પછી હટાવી ન શકાય એવા અવરોધો। જો દરેક હારમાંથી કંઈક શીખવાનો તમે સંકલ્પ કરો અને તમે જે અંતિમ ધ્યેય સુધી પહોંચવા માંગતા હો તેના પરથી નજર ન હટાવો તો તમારી ટેમ્પરરી નિષ્ફળતા જ તમને સફળતા તરફ દોરી જશે।